गुड मॉर्निंग वाला विद्यार्थियों एंड वेलकम बैक मेन्युफेक्चरिंग एंजीनियरिंग थ्री ना सब्जेक्ट ना जे लेक्चर है तमने अहींथी प्रोवाइड थाय छे एमां आपनुं सौनुं स्वागत छे। आजे आपणे चेप्टर नंबर बे ग्राइंडिंग अने सुपर फिनिशिंग क्रियाओ एना आगळ वधारीने आजना लेक्चर में आपणे डिस्कस करीशुं जे अलग अलग प्रकारना ग्राइंडिंग मशीन्स जे आपणे शुरू कर्या हता लास्ट लेक्चरनी अंदर तेमां आपणे बे प्रकारना ग्राइंडर्स जोया हता रफ ग्राइंडर्स अने प्रिसिजन ग्राइंडर्स। रफ ग्राइंडरनी अंदर फ्लोर स्टेन एंड बेन्च ग्राइंडर विषे माहिती आपणे मेळवी हती, त्यार पछी पोर्टेबल एंड फ्लेक्सिबल शाफ्ट ग्राइंडर्स विषे माहिती मेळवी हती। तीजो जे प्रकार हतो ए हतो स्विंग फ्रेम ग्राइंडर्स। तो आ जे त्रण मशीन छे ए त्रणे त्रण रफ ग्राइंडर्स माटे यूज थाय छे। त्यार पछी बीजो एक प्रकारनुं ग्राइंडिंग मशीन हतुं प्रिसिजन ग्राइंडिंग, सारी क्वॉलिटी वालू ग्राइंडिंग। एनी अंदर सिलिंड्रिकल ग्राइंडर्स, सरफेस ग्राइंडर्स अने स्पेशल ग्राइंडर्स एम त्रण जे क्लासिफिकेशन थाय छे मेन बे कैटेगरी अंदर। दरेक तरफ त्रण त्रण ग्राइंडिंग मशीन विषय आपणे माहिती मेळवानी छे। रफ ग्राइंडिंग प्रोसेसनी अंदर एक छेल्लू मशीन बाकी हतुं स्विंग फ्रेम ग्राइंडर्स, तो एना विषे आजे लेक्चरमां आगळ डिस्कस करीशुं। ने जेवुं स्विंग फ्रेम ग्राइंडर पचशे त्यार पछीना जे ग्राइंडिंग मशीन छे ए आपणा छे प्रिसिजन ग्राइंडर्स। ओके, तो कंटिन्यू करीए छे आजना लेक्चरमां चेप्टर नंबर बेनी अंदर। आजनो जे टॉपिक छे छे आपणो स्विंग फ्रेम ग्राइंडर्स। ओके, सब्जेक्ट छे आपणो मेन्युफेक्चरिंग एंजीनियरिंग थ्री। ओके, क्लास नोट लईने बેસો, જે વસ્તુ કહેવામાં આવે છે એને અહીંયાથી નોટ ડાઉન કરવાની છે। સૌથી પહેલાં તમે જોઈ શકો છો સ્વિંગ ફ્રેમ ગ્રાઇન્ડર કયા પ્રકારનું મશીન છે, તો કે ભાઈ રફ ગ્રાઇન્ડિંગ મશીન છે। ઓકે, હવે આપણે એનું વન બાય વન એની ડિટેલ જોઈશું। તો અહીં તમે ફિગરની અંદર જોઈ શકો છો કે ભાઈ સ્વિંગ ફ્રેમ જે ગ્રાઇન્ડર છે, ઓકે, એની કન્સ્ટ્રક્શન ડિટેલ જો આપણે જોઈએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે મશીન આવે છે એની લંબાઈ જે હોય છે, બેઝિકલી લંબાઈ એની હોય છે કેટલી હોય છે, તો કે ભાઈ 2 થી 3 મીટર જેટલી લંબાઈનું આ મશીન હોય છે। હવે નામ તમે જોજો સ્વિંગ ફ્રેમ, મતલબ આ જે તમને ફ્રેમ દેખાય છે એ સ્વિંગ એટલે કે લટકતી હોય છે। લટકતી હોય છે મતલબ એને હેંગિંગ કરેલી હોય છે। ક્યાં હેંગિંગ કરી હશે તો તમે એને જોઈ શકો છો ફિગરની અંદર કે ક્રેનનો જે હુક હોય છે એની અંદર એને સ્વિંગ કરેલી હોય છે। ઓકે, એનો જે એક છેડો હોય છે જમણી તરફનો છેડો એ ફ્રી હેન્ડ હોય છે, ખુલ્લો હોય છે, કે જે સાઈડ ઓપરેટર ઊભો રહીને એને ઓપરેટ કરી શકે, એને ચલાવી શકે। તો અહીંયા ઓપરેટર ઊભો રહેશે આ છેડા પર, જમણી બાજુના છેડા પર। ઓકે, અને જે ડાબી બાજુનો છેડો છે ત્યાં વજન લટકાવ્યું હશે, શેના માટે, તો કે બેલેન્સિંગ કરવા માટે। ત્યાર પછીની જે ફ્રેમનો ભાગ છે, ત્યાં ફ્રેમના ભાગમાં વચ્ચે, મતલબ જ્યાં ઓપરેટર હોય છે ત્યાં એ છેડા તરફ કવર કરીને ગ્રાઇન્ડિંગ વ્હીલ, મોટી સાઇઝનું ગ્રાઇન્ડિંગ વ્હીલ લગાવેલું હોય છે। તો તમે ફિગરમાં તમે જોઈ શકો છો અહીંયા કે મોટી સાઇઝનું ગ્રાઇન્ડિંગ વ્હીલ કવર સાથે લગાવેલું હોય છે પ્રોટેક્શન માટે। ઓકે, અને એને ચલાવવા માટે આની સામેની બાજુ એટલે કે આ પાછળની સાઈડ અહીંયા ઇલેક્ટ્રિક મોટર લગાવેલી હોય છે। ઇલેક્ટ્રિક મોટરની મદદથી ગ્રાઇન્ડિંગ વ્હીલ ફરશે, અહીંયા ઉપર એને ક્રેનની મદદથી સ્વિંગ કરેલું છે, લટકાવેલું છે બેલેન્સિંગ માટે, અહીંયા વેટ લોડ આપેલો છે અને અહીંયાનો ફ્રી છેડો હોય છે જ્યાં ઓપરેટર ઊભો રહીને મેન્યુઅલી એને કંટ્રોલ કરતો હોય છે। ઓકે, ગ્રાઇન્ડિંગ વ્હીલ મોટી સાઇઝનો યુઝ થશે, ક્લિયર છે? જે રીતના મેં તમને વાત કરી 2 થી 3 મીટર લાંબી ફ્રેમ હોય છે, એક છેડો કારીગર તરફ મોટું ગ્રાઇન્ડિંગ વ્હીલ ઢાંકણ સાથે મોટરથી ઓપરેટ થતું હોય છે, ઢાંકણ એટલે કવર પ્રોટેક્શન માટે, બીજા છેડે વજન લગાવેલું હોય છે અને મશીનને જીપ ક્રેનથી લટકાવેલી હોય છે। જીપ ક્રેન એટલે જો ઉપર તમારા માથાની ઉપર લટકતી હોય તેવી ક્રેન, તમે જુઓ ફિગરમાં ક્રેનની હુકની અંદર એને લટકાવેલો હોય છે। ઓકે, હવે ઓપરેટર શું કરશે કાર્યકારી સિદ્ધાંતની અંદર, તો કે ઓપરેટર આ હેન્ડલ પકડીને એ નીચે વર્કપીસ મૂકશે, ટેબલ ઉપર ક્લેમ્પ કરશે, અને આ હેન્ડલની મદદથી એને શું કરશે, તો કે જ્યાં જ્યાં એને જે જે સપાટી ઉપર ગ્રાઇન્ડિંગ કરવું છે એ સપાટી પાસે એ હેન્ડલની મદદથી ગ્રાઇન્ડિંગ વ્હીલને ફ્લેક્સિબલી લઈ જશે।
ओके, अने त्यां वर्कपीसना कॉन्टेक्टमां लावीने मशीनना जे ग्राइंडिंग व्हील छे जे मोटरथी परिभ्रमण करे छे, ऑपरेट थाय छे, मोटर ऑन करीने ग्राइंडिंग व्हील फेरवीने જ્યાં જ્યાં સપાટી પર એને ગ્રાઇન્ડિંગ વ્હીલની મદદથી અથવા ગ્રાઇન્ડિંગ પ્રોસેસથી મટીરિયલ રિમૂવ કરવું છે ત્યાં લઈ જઈને કોન્ટેક્ટ કરાવીને એને ટચ કરાવીને ફેરવશે કે જેનાથી ગ્રાઇન્ડિંગ એક્શનથી એ સપાટી પરથી મટીરિયલ દૂર થઈ જશે. ઓકે, તો આ રીતનું ફ્લેક્સિબલ મશીન હોય છે, મોટી સાઇઝનું હોય છે, 2-3 મીટરનું, અને સ્વિંગ એટલે કે લટકાવેલ ફ્રેમ હોય છે એની, અને તમે એને ફ્લેક્સિબલી મોટા જે દાગીનાઓ હોય છે ત્યાં લઈ જઈને એની સપાટી ઉપર ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરી શકો છો. ઓકે, ઉપયોગ શું છે એનો? ઉપયોગમાં એવું કહે છે કે જે કાસ્ટિંગ થયેલા કોમ્પોનન્ટ હોય છે, મોટી સાઇઝના જે કાસ્ટિંગ થયેલા કોમ્પોનન્ટ હોય છે એનું સ્નેગિંગ કરવા માટે, મતલબ કાસ્ટિંગથી જે મોટી સાઇઝના કોમ્પોનન્ટ આવે, મોટી સાઇઝના કોમ્પોનન્ટ હોય તો તમે એને હેન્ડલ નહીં કરી શકો, તો તમારે એને એક જગ્યા ફિક્સ કરી દેવા પડે, મતલબ ફ્લોર પર મૂકી દેવું, ટેબલ પર મૂકી દેવું, અથવા થોડાક જમીનથી થોડા ઉપર લાવીને મૂકી દો, ગોઠવી દો. ઓકે, ત્યાર પછી આ જે તમારી જીબ ક્રેનની મદદથી જે મશીન ઓપરેટ થાય છે તેને ત્યાં દાગીનાની ઉપરની પર લઈ જાઓ. આપણે જોઈએ એક એક્ઝામ્પલથી કે એક આ મોટો વર્કપીસ આવ્યો છે મારી પાસે, તેને મેં જમીન પર ફિક્સ કરી દીધો. ઓકે, જીબ ક્રેન ઉપરથી આવશે અહીંયા, જીબ ક્રેનની ઉપર તમારું મશીન લટકાવેલું છે આખું ફ્રેમવાળું, અહીંયા તમારું ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, તો જ્યાં તમારે જરૂર પડે ફ્લેક્સિબલી ત્યાં સપાટી પર તમે ગ્રાઇન્ડિંગ એક્શનની મદદથી વર્કપીસની સપાટી પરથી મટીરિયલ રિમૂવ કરી શકો છો. ઓકે, તો આ રીતનું ફ્લેક્સિબલ મશીન હોય છે, ઘણી મોટી સાઇઝનું હોય છે, ઓવરહેડ ક્રેન એટલે કે જીપ ક્રેનની મદદથી ઓપરેટ થાય છે, મતલબ કે એની તમે ડાયરેક્શન સેટ કરી શકો છો. ક્યાં યુઝ થશે? તો કે કાસ્ટિંગના જે મોટા દાગીના હોય છે, મોટા જે વર્કપીસ હોય છે એનું સ્નેગિંગ કરવા માટે, એટલે કે એની ઉપરની સપાટી પરથી મટીરિયલ દૂર કરીને એને સાફ કરવા માટે સ્વિંગ ફ્રેમ ગ્રાઇન્ડર યુઝ થાય છે. પ્રકાર કયો હતો? તો કે રફ ગ્રાઇન્ડિંગ. રફ ગ્રાઇન્ડિંગ જે કરીએ છે એ મશીનનો એક પ્રકાર હતો. નેક્સ્ટ આપણે આગળ જોવાનું છે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીન. પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીનનો મુખ્ય હેતુ શું હોય છે? ફરી પાછા આપણે એકવાર યાદ કરીએ તો કે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીનનો મુખ્ય હેતુ હોય છે ચોક્કસ ભૌતિક માપ અને સપાટીની ગુણવત્તા મેળવવી, સારી ક્વોલિટીવાળી ગ્રાઇન્ડિંગ સરફેસ, અને જે ડાયમેન્શનલ સ્ટેબિલિટી હોય છે, ચોક્કસ માપ એ તમને પ્રોવાઈડ કરશે. કોણ? પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીન. મતલબ તમે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીનથી જો ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરશો તો ગ્રાઇન્ડિંગ ઓપરેશન થયા પછી તમને સપાટી સારી ક્વોલિટીની મળશે અને ડાયમેન્શનની એક્યુરેસી પણ સારી મળશે. એમાંનું એક પહેલું મશીન આજે આપણે જોવાનું છે આજના લેક્ચરમાં, જેનું નામ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. ઓકે, ફરી પાછા એકવાર, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર કયા પ્રકારનું ગ્રાઇન્ડિંગ મશીન છે? તો કે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીન. પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ મશીનમાં શું થાય છે? તો કે સારી ડાયમેન્શનલ એક્યુરેસી અને સારી ક્વોલિટીની સરફેસ ફિનિશ મળે છે. એમાં કયા કયા પ્રકારના ગ્રાઇન્ડર છે? તો કે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર છે, સરફેસ ગ્રાઇન્ડર છે અને સ્પેશિયલ ગ્રાઇન્ડર છે. એમાં આપણે સૌથી પહેલું આજે ડિસ્કસ કરી રહ્યા છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. હવે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર છે એમાં પણ 3 અલગ અલગ પ્રકારના ગ્રાઇન્ડર હોય છે. એમાં પહેલું છે પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સ, બીજું છે સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સ, અને ત્રીજું છે યુનિવર્સલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. ફરી પાછું એકવાર બોલું છું, કન્ફ્યુઝ નહીં થતા, પહેલો જે ટાઈપ્સ આપણે જોવાનો છે પ્રિસિઝન ગ્રાઇન્ડરની અંદર એ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. હવે આ જે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર છે એ ફરી પાછા 3 પ્રકારના હોય છે. કેટલા ટાઈપ્સના હોય છે? 3 ટાઈપ્સના હોય છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરમાં. પહેલો પ્રકાર પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, બીજો પ્રકાર છે સેન્ટરલેસ ગ્રાઇન્ડર, અને ત્રીજો પ્રકાર છે યુનિવર્સલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સ. ઓકે, તો એની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે પહેલું પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. કયું ગ્રાઇન્ડર? પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર. હવે આ જે 3 પ્રકારના મેં તમને સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર કહ્યા એની અંદર જે બેઝિક કોમ્પોનન્ટ હોય છે એ સેમ હોય છે. કયા કયા બેઝિક કોમ્પોનન્ટ સેમ હોય છે? તો કે ભાઈ દરેક સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરનો વર્ક હેડ હોય છે, વર્ક હેડ સ્પિન્ડલ હોય છે, ટર્નિંગ અને ફીડ મિકેનિઝમ હોય છે, અને વર્ક હોલ્ડિંગ ડિવાઇસ હોય છે. મતલબ જેટલા પણ તમે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર જોશો 3 પ્રકારના, 3 ને 3ની અંદર આ 4 કોમ્પોનન્ટ સેમ હશે. વર્ક હેડ સ્પિન્ડલ, ટર્નિંગ એન્ડ ફીડ મિકેનિઝમ અને વર્ક હોલ્ડિંગ ડિવાઇસ. ઓકે,
હવે આપણે એની કન્સ્ટ્રક્શન ડિટેલ જોઈએ કે જેથી તમને વધારે આઈડિયા આવે. તો અહીંયા તમે બે પ્રકારના સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર જોઈ શકો છો આકૃતિની અંદર. પહેલું છે બહારના કોમ્પોનન્ટ માટે, એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર એટલે કે બહારની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે, અને બીજું છે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર એટલે કે સપાટીના કોમ્પોનન્ટના અંદરના ભાગનું ગ્રાઇન્ડિંગ કરવા માટેનું મશીન. ઓકે, મશીનનું જોઈએ આપણે. સૌથી પહેલાં તમને આ નીચેનો જે ભાગ છે દેખાય છે એને આપણે કહીએ છીએ બેઝ. બેઝિકલી કાસ્ટ આયર્નનો બનેલો હોય છે, કાસ્ટિંગ કરીને બનાવવામાં આવે છે, થોડો મજબૂત હોય છે. કારણ કે આખી જે મશીનની એસેમ્બલી હશે એ બધાનું વજન ક્યાં આવશે? તો કે નીચે બેઝ ઉપર આવશે. ઓકે, તો થઈ ગયો બેઝ. બેઝની ઉપર હોય છે આ જે ભાગ છે એને તમે કહી શકો છો વર્ક ટેબલ. શું કહી શકો છો? વર્ક ટેબલ. ત્યાર પછી આપણને થઈ ગયું વર્ક ટેબલ. ત્યાર પછી આ જે ડાબી બાજુનો ભાગ છે એને આપણે કહીએ છીએ વર્ક હેડ. વર્ક હેડની અંદર તમે અહીંયા જોઈ શકો છો સ્પિન્ડલ છે, જેમ લેથ મશીનની અંદર હોય છે હેડ સ્ટોક. હેડ સ્ટોકની અંદર સ્પિન્ડલ, સ્પિન્ડલને ફેરવવાની મિકેનિઝમ હશે ક્યાં હશે? તો કે વર્ક હેડની અંદર હશે. ક્લિયર છે? ત્યાર પછી તમે સામે જોઈ શકો છો ફરી પાછો સેમ એક્સિસ પર એની સામે છેલ્લે છેડે શું હોય છે? તેલ સ્ટોક હોય છે, જેમ લેથ મશીનમાં હોય છે તેમ મોટા કોમ્પોનન્ટને સેન્ટ્રલી પકડીને સપોર્ટ આપવા માટે. અને આ ટેબલની સામેની બાજુ એટલે કે ઓપોઝિટ સાઈડ શું છે? તો કે ભાઈ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે. શું છે? ગ્રાઇન્ડિંગ વ્હીલ. ક્લિયર છે? તો જે વર્ક હેડ સ્પિન્ડલ છે આપણી આ થઈ ગઈ, વર્ક હેડ સ્પિન્ડલ આ થઈ ગઈ જ્યાં આપણો વર્કપીસ લાગશે અને જ્યાં તમને ગ્રાઇન્ડિંગ વ્હીલ દેખાય છે અહીંયા. ક્લિયર છે? તો એ છે આપણું ગ્રાઇન્ડિંગ વ્હીલને ડ્રાઇવિંગ આપવાવાળી મિકેનિઝમ, જેને તમે કહી શકો છો ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. ઓકે, ફરી પાછા એકવાર અહીંયા તમારો વર્કપીસ લાગશે. ક્લિયર? તો એ વર્ક હોલ્ડિંગ ડિવાઇસ હશે. તો આ અહીંયા પણ વર્કપીસ લાગશે, તો એ પણ વર્ક હોલ્ડિંગ ડિવાઇસ છે. અને સામે તમને જે ગ્રાઇન્ડિંગ વ્હીલ દેખાય છે, તો ગ્રાઇન્ડિંગ વ્હીલ એટલે આપણું ગ્રાઇન્ડિંગ ટૂલ. ગ્રાઇન્ડિંગ વ્હીલ એટલે આપણું ગ્રાઇન્ડિંગ ટૂલ. તો એને ડ્રાઇવિંગ કરવાવાળી ચલાવવાળી મિકેનિઝમ તમને અહીંયા સામે ઓપોઝિટ સાઈડ જોવા મળશે. એ જ રીતના તમને અહીંયા પણ ગ્રાઇન્ડિંગ વ્હીલને ચલાવવાળી મિકેનિઝમ જોવા મળશે. ઓકે, જ્યાં તમને સ્પિન્ડલ દેખાય છે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ, તો અહીંયા તમે વર્કપીસને લગાવી દેવ. અહીંયા પણ તમે વર્કપીસને લગાવી દેવ. સામે ગ્રાઇન્ડિંગ વ્હીલ એના કોન્ટેક્ટમાં આવશે. ઓકે, અને ગ્રાઇન્ડિંગ એક્શન થશે. બાકી કઈ રહી? ટર્નિંગ અને ફીડ મિકેનિઝમ. તો અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને ટર્નિંગ અને ફીડ મિકેનિઝમ આપી છે. ઓકે, જેમાં તમે વર્કપીસને વર્ક ટેબલને ડાબે જમણે એટલે કે લેફ્ટ રાઇટ મૂવ કરી શકો છો. ઓકે, એ જ પ્રમાણે વર્ટિકલ ડાયરેક્શનમાં પણ તમે વર્કપીસને અપ ડાઉન કરી શકો છો. એ જ રીતના અહીંયા તમે ઇન્ટરનલમાં પણ જોઈ શકો છો ટેબલની મૂવમેન્ટ. દેટ મીન્સ ટર્નિંગ એન્ડ ફીડ મિકેનિઝમ એક્સ વાય હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયરેક્શનમાં તમે વર્કપીસને મૂવમેન્ટ આપી શકો છો. અને આપણી જે કોમ્બિનેશન મૂવમેન્ટ હોય છે એ પ્રમાણે વર્કપીસની સપાટી ઉપર ગ્રાઇન્ડિંગ એક્શનથી મન જોઈતા આકાર અને સારી ક્વોલિટીવાળું સરફેસ ફિનિશ અને સારી ડાયમેન્શનલ સ્ટેબિલિટી સાથે ગ્રાઇન્ડિંગ પ્રક્રિયા કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા તમને દેખાય છે બે પ્રકારના મશીન. એક છે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, મતલબ વર્કપીસની બહારની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે આપણે આ મશીન યુઝ કરીશું. આ એક નંબરનું. બીજું છે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, એટલે કે વર્કપીસની અંદરની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે, ઇન્ટરનલી ઇન્ટરનલ કોમ્પોનન્ટનું અંદરની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે. ઓકે, તેમાં આપણે બે નંબરનું મશીન યુઝ કરીશું. તો આ રીતના તમે શું કરી શકો છો? ઇન્ટરનલ અને એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરની મદદથી સારી ક્વોલિટીવાળું સરફેસ ફિનિશ મેળવી શકો છો. ચાલો થોડું જોઈ લઈએ થિયરીમાં શું કહે છે. પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરની અંદર બંધારણીય લાક્ષણિકતા, બંધારણીય લાક્ષણિકતામાં શું કહે છે? તો કે આનું મશીનનું બંધારણ અથવા મશીન શેના આધારે બનાવવામાં આવ્યું છે? તો કે સ્પેશિયલી પ્રોડક્શન કરવા માટે, એટલે કે ભાઈ હાઈ પ્રોડક્શન રેટ માટે, વધારે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કરવા માટે, વધારે વર્કપીસનું, વધારે સંખ્યામાં વર્કપીસનું ગ્રાઇન્ડિંગ કરવા માટે સ્પેશિયલી આ મશીન બનાવવામાં આવ્યા છે. એટલા માટે એને કહેવાય છે પ્રોડક્શન મશીન. અને સેકન્ડ છે એનો બેઝ કેવો હોય છે? તો કે કાસ્ટિંગ કરેલો હોય છે.
દરેક મશીનના બેઝ કાસ્ટિંગ કરેલા જ હોય છે, કંઈ નવું નથી. મેઇન યાદ રાખજો, પ્રોડક્શન મશીન છે. ઓકે, ઉપયોગ જોઈ લઈએ આપણે કે ભાઈ એક્સટર્નલ મશીન ક્યાં યુઝ થાય છે અને ઇન્ટરનલ મશીન ક્યાં યુઝ થાય છે. તો એક્સટર્નલ ગ્રાઇન્ડર સપાટ, નળાકાર, ત્રાંસી, ફિલેટ એવા બાહ્ય સપાટી ઉપર આકાર મેળવવા માટે યુઝ થાય છે, જ્યારે ઇન્ટરનલ ગ્રાઇન્ડર નળાકાર ધરતી સપાટીના અંદરના ભાગનું ગ્રાઇન્ડિંગ કરવા માટે યુઝ થાય છે. ક્લિયર છે? તો આ થઈ ગયા એના એક્સટર્નલ અને ઇન્ટરનલ ગ્રાઇન્ડર્સના ઉપયોગો, સપાટી પર કેવી પ્રકારે આકાર લાવવો છે એના આધારે. પણ મેઇન જે આપણું પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર છે એનો મેઇન ઉપયોગ શું છે? તો મેઇન ઉપયોગમાં તમે અહીંયા જોઈ શકો છો કે શાફ્ટનો જે વ્યાસ હોય છે એમાં તમે ઘટાડો કરી શકો છો. દેટ મીન્સ જે આપણે પ્લેન ટર્નિંગ ઓપરેશન કરીએ છીએ એ રીતનો એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે રોલર હોય છે સિલિન્ડ્રિકલ કોમ્પોનન્ટ એની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે યુઝ કરી શકો છો. રિંગ ગેજ, જે રિંગ આવે છે ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, તેની એક્સટર્નલ સપાટીનું એટલે કે બહારની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે અને એની અંદરની સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવા માટે તમે આ પ્રકારના ગ્રાઇન્ડિંગ મશીન યુઝ કરી શકો છો. ત્યાર પછી પિન સ્લીવ જે આવે છે, મતલબ જે ક્વાર્ટર પિન આવે છે, નકલ પિન આવે છે, ઓકે, ક્લેમ્પિંગ ડિવાઇસની અંદર, પાવર ટ્રાન્સમિશન ડિવાઇસની અંદર જે નાની નાની પિન આવે છે ત્યાં પર પિન, સિલિન્ડ્રિકલ પિન, તો એનું પણ તમે ગ્રાઇન્ડિંગ કરવા માટે આ પ્રકારનું મશીન યુઝ કરી શકો છો. તો આજે આપણે જોઈ લીધું સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરની અંદર સૌથી પહેલું મશીન પ્લેન સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર છે. તો આ દરેક વસ્તુ તમારે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરવાની છે. અને જે ફિગર છે, ત્રણ ફિગર, સ્વિંગ ફ્રેમ ગ્રાઇન્ડર, એક્સટર્નલ અને ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર, આ ત્રણ ફિગર તમારે ક્લાસ નોટની અંદર ડ્રો કરવાની છે. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે, ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ અને લખતા વાંચતા રહેજો. ઓકે, થેન્ક યુ.